નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. સાઈગ્રુપ મીડિયા હાઉસ તરફથી આપ સર્વને નૂતન વર્ષ અભિનંદન. નૂતન વર્ષ આપના માટે તમામ પ્રકારે સંપત્તિ, સુખ અને આરામદાયી રહે એવી શુભકામના સાથે આજના જે સવારના નૂતન વર્ષની ઉજવણી ક્યાં કેવી રીતે થઈ તેની વિગતો આપીએ. તો શહેરમાં આશાપુરી માતાના મંદિરે નૂતન વર્ષના દિવસે અનેક લોકો દર્શને ઉમટ્યા હતા. માતાના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે નવા વર્ષની શરૂઆત અનેક લોકોએ માતાના આશીષ સાથે કરી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે આશાપુરી માતા મંદિરના દર્શનો છે અને આ માતાના મંદિરે દર્શન કરવા માટે આજે અનેક લોકોને ત્યાં ઉમટ્યા હતા. ખાસ કરીને માતાને પણ આજે વિશેષ શૃંગાર સજાવવામાં આવ્યો હતો અને વિશેષ શૃંગાર સાથે લોકોએ માતાજીના દર્શન કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આજે નૂતન વર્ષ અભિનંદનના લઈને લોકોએ એકબીજાને શુભકામના પાઠવી હતી. લોકોના ઘરે જઈને શુભકામના અને આપલે કરવામાં આવી હતી. વીરવાડી હનુમાનજી મંદિર ખાતે પણ આજે લોકોએ દર્શન કર્યા હતા. હનુમાન દાદાના દર્શનને આશીષ સાથે આજે નૂતન વર્ષની શરૂઆત કરી હતી. વીરવાડી મંદિરે આજે 56 ભોગ પણ દાદાને ધરાવવામાં આવ્યા હતા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે 56 ભોગના દ્રશ્યો છે. આરતી આરાધના સાથે આજે નૂતન વર્ષે અનેક લોકોએ પૂજા અર્ચના કરી ભગવાનના દર્શન કરી આજે ધન્યતા અનુભવી હતી. ગ્રીન ખાતે સ્વામિનારાયણ મંદિરમાં પણ આજે નૂતન વર્ષના દિવસે ભક્તોના દર્શન માટે ઉમટ્યા હતા. આજે વિશેષ શૃંગાર સાથે અનેક સજાવટો કરવામાં આવી હતી. ગઈકાલે પણ વિશેષ લાઇટિંગ સાથે સ્વામિનારાયણ મંદિરને શણગારવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરમાં આજે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા. અનેક જે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો છે તેમને આજે સ્વામિનારાયણ મંદિરમાં જે દર્શન કર્યા હતા, સંતોના આશીષ મેળવ્યા હતા અને નૂતન વર્ષની આજથી શરૂઆત કરી હતી. 24 કેરેટ સ્ટીલ, જી હા, એ પણ સેલ કરતા સસ્તું. મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજારમાં આવેલ આ શોરૂમમાં ખરીદી કર્યા વિના પણ દરરોજ થતા લકી ડ્રોનો તમે લાભ લઈ શકો છો. સાથે જ ઘર વપરાશની દરેક વસ્તુમાં 5-70% જેટલો ડિસ્કાઉન્ટ તમને મળશે. અહીં લાણી માટેની દરેક નાની મોટી વસ્તુઓ મળે છે અને દરેક બ્રાન્ડેડ સ્ટીલ કુકર પર ઓફર આપવામાં આવી રહી છે. તો રાહ ના જુઓ, આજે જ શોરૂમની મુલાકાત લો ત્યારે આ શોરૂમનું સરનામું નોંધી લો. 24 કેરેટ સ્ટીલ, મધુમતી જૈન દેરાસરની નજીક પટવાશેરી મોટા બજાર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ઉનાઈ ખાતે પણ માતાજીના દર્શને લોકો ઉમટ્યા હતા. ઉનાઈ માતાજીના મંદિરે પણ આજે અનેક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉનાઈ માતા આજે એક માતાના દર્શન માટે આજુબાજુના અનેક વિસ્તારમાંથી લોકો આવ્યા હતા અને આજે ખાસ કરીને નૂતન વર્ષના દિવસે માતાની આરાધના અને માતાના દર્શન કરીને પોતાના જીવનમાં બધું જ શુભ થાય તેવા આશીષ મેળવ્યા હતા. દિવાળીના પર્વ પણ શહેરમાં ધામધૂમથી ઉજવાયો હતો. જો કે નૂતન વર્ષના દિવસે સવારે જલાલપુરના ગૌરીશંકર મોલ્લામાં આવેલા સારા નંબર 6 ખાતે કચરાનું ટ્રેલર મૂકવામાં આવ્યું હતું. આ ટ્રેલરમાં ફટાકડાની કોઈ ધૂમ ભરવાને કારણે તેમાં આગ લાગી હતી. નવસારી વિજલપુર પાલિકાના ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગમાં કાબુ મેળવ્યો હતો. જો કે આગને લઈને કોઈ મોટું નુકસાન ન થયું હતું, પરંતુ કચરામાં આગ લાગવાને લઈને આજુબાજુના વિસ્તારોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. સિનિયર સિટીઝન ટ્રસ્ટ ખાતે પણ આજે એક મેળાવડો રાખવામાં આવ્યો હતો અને આજે નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. એકબીજાને ભેટીને આજે નૂતન વર્ષની શુભકામના વડીલોએ આપી હતી. વડીલોએ આજે નૂતન વર્ષે ખાસ કરીને સ્નેહમિલન સમારોહમાં ભેગા થયા હતા અને આ નવા વર્ષે એકબીજાને વધામણા આપ્યા હતા. આ પ્રસંગે શહેરના અનેક જે વડીલો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને મીઠાઈ ખાઈ નૂતન વર્ષની શરૂઆત કરી હતી.
રામનગર ખાતે યોજાયેલી ક્રિકેટ મેચમાં જય અંબે 11 નો 6 વિકેટે ભવ્ય વિજય થયો હતો. છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રામનગરની આ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ સ્પર્ધામાં જય અંબે 11 અને સાહિલ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં જય અંબે 11 6 વિકેટે વિજય થયો હતો. આમ રનર્સ અપ સાહિલ 11 બની હતી. મંદિર ગામે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડો ફરતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કહેતા હતા. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આપ જુઓ, દીપડો જે ગ્રામીણ વિસ્તારમાં એટલે કે શહેરી વિસ્તારમાં તો દેખાયા છે, પરંતુ હવે ગામડાના રહેણાંક વિસ્તારમાં પણ દીપડો દેખાતો છે અને આ દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. નવા ગામ ખાતેથી સાયકલ યાત્રા લઈ લોકો વીરપુર દર્શન કરવા નીકળ્યા છે, ત્યારે આજે આ યાત્રીઓને ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના મંત્રી એવા જિગ્નેશભાઈ નાયક અને નવસારી તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવા ગામથી આ સાયકલ યાત્રીઓ વીરપુર ખાતે જનરલ બાપાના દર્શને પહોંચશે. 4 દિવસ સુધી આ સાયકલ યાત્રાનો પ્રવાસ કરી તેઓ વીરપુર પહોંચશે અને બાપા નવા વર્ષને લઈને આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસ ખાતે સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ સુખડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી આગામી નવ વર્ષ વેપારીઓ માટે સારું નીવડે અને વેપારીઓનો પણ વેપાર ધંધા સારા ચાલે તેવી શુભેચ્છાઓ સાથે એકબીજા વેપારીઓ સાથે મળીને તેઓએ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.